નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે. હું પરણવા હેતર આજે તમને ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 4 ભણાવીશ. દાખલા નંબર 3 ચાલો પહેલો જોઈએ. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટી કરતા 5 ગણા 7 વધારે છે, લખોટી છે, અને ઇરફાનની પાસે 37 લખોટી છે. તો પરમિત પાસે કેટલી લખોટી હશે? પરમિતની લખોટી મેળવવાની છે એટલે પરમિત પાસેની લખોટી આપણે ધારવાની. ધારો કે પરમિત પાસે x લખોટી છે, તેના 5 ગણા બરાબર 5x માં 7 વધારે છે, તેથી આવું થશે 5x પ્લસ 7 બરાબર છે. હવે ઇરફાન પાસેની 37 લખોટી છે, તો ઇરફાન ની લખોટી બરાબર 37. તો આમ થશે સમીકરણ 5x પ્લસ 7 બરાબર 37. હવે 5x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 37 માઇનસ 7 થશે, એટલે પ્લસ 7, ડાબી બાજુ જમણી બાજુ જશે એટલે માઇનસ 7 થશે, બરાબર છે. 5x બરાબર 37 માઇનસ 7 એટલે 30 આવશે. x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 30 ના છેદમાં 5 આવશે. x બરાબર 6 પંચા 30 થશે, એટલે x બરાબર કેટલા મળ્યા? 6 બરાબર. તો એવું કહી શકાય કે પરમિત પાસે 6 લખોટી હશે. દાખલા નંબર 3 બીજો જોઈએ. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો તે લક્ષ્મીની ઉંમર કેટલી હશે? બરાબર. સૌપ્રથમ તો આપણે લક્ષ્મીની ઉંમર કેટલી હશે મેળવવું હોય તો લક્ષ્મીની ઉંમર ધારવી પડે. તો આવું થશે, ધારો કે લક્ષ્મીની ઉંમર x વર્ષ છે, બરાબર છે. એના પિતાની સરખામણીમાં લક્ષ્મીની ઉંમરના 3 ગણામાંથી બરાબર લક્ષ્મીની ઉંમરના 3 ગણા બરાબર 3x બરાબર માંથી 4 વર્ષ મોટા છે, 4 વર્ષ મોટા છે એટલે 4 માં ઉમેરવા પડે, બરાબર. 4 વર્ષ મોટા બરાબર 3x પ્લસ 4 થશે, બરાબર. હવે તમને કીધું છે કે એના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ. તેથી પિતાની ઉંમર બરાબર 49 વર્ષ, બરાબર. એની સાથે સરખાવીએ તો આમ થશે, સમીકરણ બનશે 3x પ્લસ 4 બરાબર 49, બરાબર. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે આપણે એને ઉકેલીએ. શું કામ હતો? કે આપણે લક્ષ્મીની ઉંમર મેળવવાની છે, તો 3x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 49 માઇનસ 4 થશે, પ્લસ 4 ડાબી બાજુ જમણી બાજુ છે એટલે માઇનસ 4 થશે. 49 માઇનસ 4 એટલે 45 થશે, બરાબર. 3x બરાબર 45. હવે x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 45 ના છેદમાં 3 આવશે, કેમ કે x ની સાથે 3 ગુણાકારમાં છે, ડાબી બાજુ જમણી બાજુ જાય એટલે 3 ભાગ્યા થશે, બરાબર છે. તો x બરાબર 15 તેરી 45 થશે, તેથી x બરાબર 15 વર્ષ થશે, તેથી લક્ષ્મીની ઉંમર 15 વર્ષ થશે અને પિતાની ઉંમર 49 વર્ષ થશે. દાખલા નંબર 3 દાખલો જોઈએ. સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, તેમાંના કેટલાક લોકો ફળના છોડ હતા અને કેટલાક ફળોના ન હોય તેવા છોડની સંખ્યા હતી. હવે ફળોના ન હોય એવા છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી. જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે? બરાબર. અહીં તમને ફળ હોય એવા ફળની સંખ્યા એવી છે અને ફળ ન હોય એવા સંખ્યા એવી સંખ્યા કેવી છે? તો કે એના 3 ગણામાં 3 ગણા થી 2 વધારે છે એટલે 3x પ્લસ 2 થશે, બરાબર. તો ધારવાનું શું? તો કે ફળો હોય એવા છોડની સંખ્યા ધારો કે x છે. ચલો ધારીએ, ધારો કે ફળના છોડની સંખ્યા x છે. આ સંખ્યા
ના 3 ગણા 3x થાય અને માં 3x માં 2 ઉમેર્યા 3x + 2 મળે છે જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે પરંતુ ફળના ન હોય તેવા છોડના તમને 77 રકમમાં જ આપેલા છે બરાબર તેથી સમીકરણ આવું બને 3x + 2 = 77 હવે આ સમીકરણ આપણે ઉમેરીએ 3x + 2 = 77 માં 3x ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 77 - 2 થશે બરાબર છે 77 - 2 થાય એટલે 77 માંથી 2 બાદ કરી લાગશે 75 x ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 75 માં છેદમાં 3 તેથી x = 25 થી 75 થશે બરાબર તો x = 75 તેથી એવું કહી શકાય કે ફળના છોડની સંખ્યા 25 છે હવે આપણે જોઈએ દાખલા નંબર 4 આ કોયડો ઉકેલો હું એક સંખ્યા છું બરાબર તો ધારો કે તે સંખ્યા x છે બરાબર મારી ઓળખ જણાવો મારા 7 ગણા લો બરાબર 7 ગણા બરાબર 7x થશે 7 ગણા લો 1.50 ઉમેરો प्लस 50 થશે 50 ઉમેરા બરાબર 7x + 50 થશે હવે ત્રેવડી સદી સુધી પહોંચવા માટે ત્રેવડી સદી એટલે 300 થશે બરાબર 300 ત્રેવડી સદી એટલે 300 બરાબર છે પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ ત્રેવડી સદી પહોંચવા માટે 300 સુધી પહોંચવા માટે હજી તમારે 40 જોઈએ છે 40 સંખ્યા જોઈએ તો 300 માંથી 40 બાદ કરીએ તો આપણે જે સંખ્યા જોઈએ છે એ મળી જાય તો થાશે માઈનસ 40 એટલે માઈનસ 40 300 માઈનસ 40 એટલે 300 માઈનસ 40 એટલે કેટલા થાશે 260 બરાબર છે હવે આના ઉપરથી સમીકરણ બનશે 7x + 50 = 260 બરાબર છે હવે 7x ના સૂત્રનો કર્તા બનાવીએ એટલે 260 - 50 થશે 50 ડાબી બાજુ જમણી બાજુ જશે એટલે માઇનસ થશે 250 માં 260 માંથી 50 બાદ કરી એટલે 210 વધશે 7x બરાબર x ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે 210 ભાગ્યા 7 થશે x બરાબર 7 3 21 અને 0 ને 0 થશે એટલે x બરાબર કેટલા વધશે 30